મહાસભાના ઉપક્રમે અમદાવાદમાં સ્ત્રી મિલન અને પતિ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ કમલેશ તિવારી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશના ટોચા વૃંદાવનના નિરંજની, અખાડાના મહામંડલેશ્વર શ્રી પ્રકાશ આનંદજી અને અન્ય મઠના સાધુ સંતોએ હાજરી આપી હતી. અને વર્તમાન સમયમાં દેશમાં હિન્દુ ધર્મની દશા તેમજ હિન્દુઓ પર વિવિધ રાજ્યોમાં થઈ રહેલા હુમલાને વખોડ્યા હતા. સાથે જ વર્તમાન રાજકીય નેતાઓ ધર્મના બદલે વોટ બેંકને વધુ મહત્વ આપતા હોવા અંગે પણ સાધુ સંતોએ ઉગ્ર ઠાલવ્યો હતો. મેં આદરણીય મોદીજી કે પ્રતિ કોઈ ટિપ્પણી નહીં કરના ચાહતા હું. મેં ભી દેખના ચાહતા હું કે 5 સાલ મેં હિન્દુઓ કે લિયે ક્યા કર સકતે હૈં, દેશ કે લિયે ક્યા કર સકતે હૈં. 5 સાલ કે બાદ હમ મોદીજી પે જરૂર જવાબદેહી તય કરેંગે કે આપને ક્યા કિયા. અભી તો મેં હિન્દુ શક્તિ કો જગાને और हिंदुत्व को बचाने के उद्देश्य से यहाँ आया हूँ. और मेरा लक्ष्य है कि हिंदू शक्ति प्रबल हो, हिंदुओं में एकता आए और हम भारत को हिंदू राष्ट्र कैसे बनाए उस पर चिंतन बुद्धिजीवी वर्ग करे, युवा वर्ग करे. हमारा लक्ष्य है इस्लाम मुक्त भारत. कि बंगाल में किस तरह से हिंदुओं के साथ अत्याचार हुआ और कोई हिंदुस्तान का व्यक्ति या कोई चैनल, कोई प्रबुद्ध व्यक्ति इसके लिए बोलने को तैयार नहीं है. आज हिंदू इतना लाचार मजबूर हो चुका है कि उसके हित की बात, उसकी रक्षा की बात कोई करने को तैयार नहीं है. तो हिंदुओं की स्थिति ऐसे हो गई है जिससे परकटा हुआ जो पंछी होता है उसमें उड़ने के लिए तिलमिलाहट तो है, छटपटाहट तो है, उसके लिए खुला आसमान भी है, लेकिन पंख काट नहीं है. तो आज हिंदू पंख कटे हुए बिना परवाज का एक ऐसा प्राणी है जो न जी सकता है न मर सकता है. उसकी ये स्थिति है शासन में भी, प्रशासन में भी और समाज में.